ત્રણ ભાગ્યા એકના છેદમાં ચાર શું થાય તેના વિશે વિચારીએ. તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો. તેના માટે હું તમને હિંટ આપીશ. તમે ત્રણ પૂર્ણ લો, તે દરેકને ટુકડાઓ અથવા વિભાગોમાં વિભાજિત કરો કે જેથી તે દરેક વિભાગ પૂર્ણનો એક ચતુર્થાંશ થાય, અને પછી તમારી પાસે કેટલા વિભાગ છે તેના વિશે વિચારો. હવે આપણે તે સાથે મળીને કરીશું. સૌ પ્રથમ હું ત્રણ પૂર્ણ દોરીશ. ધારો કે અહીં આ એક પૂર્ણ છે, આ પ્રમાણે. ત્યારબાદ અહીં આ બીજો પૂર્ણ છે, આ પ્રમાણે. અને અંતે આ ત્રીજો પૂર્ણ છે, આ પ્રમાણે. ધ્યાનમાં રાખો કે મેં આ ત્રણેયને હાથ વડે દોર્યા છે, તેથી તે ચોક્કસ હશે નહીં. હવે હું આ ત્રણેય ચોરસને એવી રીતે વિભાજિત કરીશ કે જેથી દરેક ટુકડો એક ચતુર્થાંશનો બને. આપણે આ પ્રથમ ટુકડાના ચાર ભાગ કરીએ જેથી દરેક ટુકડો એક ચતુર્થાંશનો બને. ત્યારબાદ અહીં પણ આપણી પાસે એક ચતુર્થાંશના ચાર ટુકડાઓ છે, અને અહીં પણ આપણી પાસે એક ચતુર્થાંશના ચાર ટુકડાઓ છે. જો આપણે તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો મેં અહીં ત્રણ પૂર્ણ લીધા અને તે દરેકને ચતુર્થાંશમાં વિભાજિત કર્યા. હવે જો તમે તેને ચતુર્થાંશમાં વિભાજિત કરો તો તમારી પાસે કેટલા ટુકડાઓ બાકી રહે? તે ખૂબ જ સરળ છે. તમારી પાસે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર ટુકડાઓ બાકી રહે. તમારે ખરેખર તો અહીં ગણતરી કરવાની જરૂર નથી. એક પૂર્ણમાં ચાર એક ચતુર્થાંશ છે. મારી પાસે આવા ત્રણ પૂર્ણ છે, તેથી ત્રણ ગુણ્યા ચાર બાર એક ચતુર્થાંશ થાય, માટે આના બરાબર બાર થશે. જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો તમે ત્રણ લો, દરેક ત્રણને એવા ભાગમાં વિભાજિત એક સરખા એવા ભાગમાં વિભાજિત કરો કે જેથી દરેક ટુકડો એક ચતુર્થાંશનો બને, તો તમારી પાસે બાર ટુકડાઓ બાકી રહેશે. તો તમારી પાસે હવે કુલ બાર ટુકડાઓ થશે. તો હવે તમારી પાસે કુલ એક સરખા બાર વિભાગ થશે.